જે ગુજરાત ફર્સ્ટના ટીવીના માધ્યમથી મેં જોયું કે એ જે વ્યક્તિ છે એ આવે છે ને એટલી ખૂબ ચપળતાથી એ ઠેકીને જતો રહી છે પણ તરત જ એની પાછળ આપણા સિક્યુરિટી ગાર્ડ અને આપણા સુરક્ષાકર્મીઓ છે એ દોડી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂક છે કે ભૂલ છે એ એ માટે તપાસ પણ કરી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ માટે હાઈ કમિશનની એક બેઠક પણ બોલાવી છે એના દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા અને એના ઉપર જે કાંઈ કલમ લગાવવાની છે એ બધી જ કલમો લગાવી છે અને બીજું એના રૂમની તપાસ કરવામાં જ્યારે આવીને જ્યારે ક્રાઇમ બ્રાન્ચે એના રૂમની તપાસ કરી ત્યારે એને માનસિક તકલીફ હોય એવી ગોળીઓ પણ મળી આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આ માનસિક રોગી હોય એવું દેખાય છે ને પેલા પેલી નજરે તો એને ટી શર્ટ જે પહેર્યું છે એમાં પેલેસ્ટાઈન સમર્થક હોય એવું પણ દેખાય આવે છે આખરે તો એ ઓસ્ટ્રેલિયન વ્યક્તિ છે એ પણ સાબિત થઈ ચૂક્યું છે પરંતુ આવા કોઈ વ્યક્તિને સ્ટેજ જે સ્ટેડિયમ છે ત્યાં સુધી પહોંચી ગયા છે ને એ જ્યારે આવ્યા અને એની ત્રણથી ચાર સેકન્ડમાં ત્યાં પહોંચી જાય છે પરંતુ જે કઈ ચૂક છે એ કોનાથી ચૂક થઈ છે એ પોલીસ થી ચૂક થઈ છે સુરક્ષા દળો થી ચૂક થઈ છે એસઓજી થી ચૂક થઈ છે કોઈ પણ ચૂક થઈ થઈ હશે એમાં કાયદો કાયદાનું કામ કરશે અને તમામ ઉપર પગલા લેવામાં આવશે